ગુજરાતના રેસિડેન્ટ્સ તબીબો તેમની પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે। તબીબોની હડતાળના સંદર્ભમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે જે તબીબોએ ગામડામાં નોકરી ન કરવી હોય તો બોન્ડના 40 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવી દે। તેમણે હડતાળને ગેરકાયદે અને લોકોને ગેરમાર્ગે દોડનાર ગણાવી છે। તેમણે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હડતાળિયા તબીબો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। આમ સરકારનો નિયમ પહેલાથી એવો છે કે સરકારના ખર્ચે સરકારી કોટામાં અને સરકારી મેડિકલ કોલેજમાં અને સરકારનું સ્ટાઇપન્ડ મેળવી જે વિદ્યાર્થીઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય એ વિદ્યાર્થીઓને જેમ MBBSના વિદ્યાર્થીઓને બોન્ડ આપવા પડે છે 10 લાખ રૂપિયાના બોન્ડ અથવા તો ગ્રામ્ય સેવા 1 વર્ષની, એવી જ રીતે PGના વિદ્યાર્થીઓને પણ 1 વર્ષની સરકાર મુકે હોસ્પિટલમાં સેવા આપવાની અથવા જો બોન્ડ પ્રમાણે સેવા ના આપવી હોય તો 40 લાખ રૂપિયા એમણે સરકારી કોલેજમાં જે અભ્યાસ કર્યો છે એની ફી તરીકે ભરવાના રહેશે, એટલે કે બોન્ડની રકમ ચૂકવવાની રહેશે। આ નિર્ણય વર્ષોથી ચાલે છે, અમલમાં છે। જાતે નિર્ણય કરી અમે નિર્ણય કર્યો હતો કે જે રેસિડેન્ટ ડૉક્ટરો, PGના ડૉક્ટરો કે અન્ય ડૉક્ટરો કોવિડની હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સેવા આપશે, એમને જેટલી સેવા કોવિડ વોર્ડમાં આપી હશે એટલી જ સેવા બીજી વોર્ડમાંથી મજરે આપવામાં આવશે। એટલે કે સમજી લો કે કોઈ વિદ્યાર્થીએ 1 વર્ષ PGની સેવા 1 વર્ષ તરીકે વોર્ડની શરતે આપવાની છે। હવે 6 મહિના એમને જો સરકારી કોવિડ હોસ્પિટલમાં સેવા આપી હોય તો બીજા 6 મહિના અમે સામે પગલે ઉમેરી અને એમને મુક્તિ આપતા હતા કે તમારું 1 વર્ષની બોન્ડ મર્યાદા પૂરી થઈ ગઈ એટલે હવે તમારે બીજી ફરજ બજાવવાની રહેતી નથી। આ સરકારની પ્રજાલક્ષી, દર્દીઓલક્ષી એક ઉદાર નીતિ આ ડૉક્ટરો માટે હતી। હવે જોઈએ તબીબોની માંગણીઓ શું છે। PIGI કરી રહેલા તબીબોએ કોરોનાની મહામારી દરમિયાન વિવિધ ગામડાઓમાં ફરજ બજાવી હતી। તેઓ ગામડાઓમાં બજાવેલી ફરજના દિવસોના બદલામાં બોન્ડ મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। તેમણે સરકાર પાસે 7મા પગાર પંચ અનુસારનું વેતન તથા તેમને તેમની મૂળભૂત સંસ્થામાં જ 1 વર્ષનો અભ્યાસ કરવા દેવામાં આવે તેવી પણ તેમની માંગણી છે। તબીબોએ થોડા દિવસ પહેલાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી, પરંતુ સરકારે તેમની માંગ ન સ્વીકારતા તેઓ હાલ હડતાલ પર છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।